ફાર્મેન ટેકનોલોજી એક્સપો પોતાની 29મી આવૃત્તિઓમાં ઘણી નવીનતા અને નવી મશીનરીથી લોકોને અંતર્ગત કરવા માટે ગાંધીનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગાર્મેન્ટ ટેકનોલોજી એક્સપોએ પોતાની 29મી આવૃત્તિમાં ઘણી નવીનતા અને નવી મશીનરીથી લોકોને અવગત કરતા માટે હેલીપેડ મેદાન ગાંધીનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતનો સૌથી વ્યાપક એપરલ અને વણાટનો ટેકનોલોજીનો શો ઉત્પાદકો અને વેપારીઓને નવીનતાઓનો પરિચય આપવા માટે તેની 29મી આવૃત્તિ સાથે રજૂઆત કરવામાં આવી હતી. ગાર્મેન્ટ ટેકનોલોજી એક્સપો 2019માં લગભગ 800 બ્રાન્ડ્સ અને કંપનીઓ પોતાની મશીનરી અને સાધનોના લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. ગાર્મેન્ટ ટેકનોલોજી એક્સપો ગુજરાતમાં ગાર્મેન્ટ ટેકનોલોજી એક્સપોની પ્રથમ આવૃત્તિની સફળતા બાદ GTE 19 દ્વારા ગાર્મેન્ટ ઉદ્યોગમાં નવીનતમ તકનીકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ એક્સપોને વેપાર વ્યવસાયિકો દ્વારા સમર્થન આપવામાં આવે છે, જેમાં ઉત્પાદકો, નિકાસકારો, સંસ્થાઓ અને અન્ય વોલ્યુમ ગ્રાહકો હાજર રહ્યા હતા. એક્સપોમાં ભારત અને વિદેશની 800થી વધુ જાણીતી કંપનીઓ અને બ્રાન્ડ દ્વારા પોતાના ચામડા, ભરતકામ, કાપડ, લોન્ડ્રી, ફ્યુઝડ પ્રિન્ટિંગ, ફેબ્રિક, એસેસરીઝ, સોફ્ટવેર સોલ્યુશન્સ અને નવી તકનીકીઓથી સંબંધિત ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમજ માલિકો ઉપરાંત CEO, MD અને પ્રોડક્શન હેડ જેઓ નવી તકનીકીઓ, સામગ્રી, નવીનતમ પ્રોડક્ટ લોન્ચ અને નવી ટેકનોલોજી વિશે પોતાને અપડેટ કરવા મુલાકાત લીધી હતી. નવી મશીનરી ડિઝાઇનર્સ, તકનીકી સુપરવાઇઝર, દુકાનના ફ્લોર મેનેજરો વગેરે આ એક્સપોની મુલાકાત લે છે અને તે દરમિયાન પોતાને નવી ટેકનોલોજીને ઉપકરણોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ તેની સાથે જ તેઓ સાધના અને મશીનરી માટેના સોદાઓ અને ભાવતાલ પણ કરવામાં આવ્યા હતા. ગાર્મેન્ટ ટેકનોલોજી એક્સપો જે નવીનતમ મશીનો અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરવા માટે જાણીતું છે. GTEની પ્રારંભિક આવૃત્તિઓમાં ભાગ લેનારા લગભગ 85% સતત અડગ રહે છે. નવી નવીનતાઓ, ઉત્પાદન લોન્ચ, ઉત્પાદન અપગ્રેડ્સ, લાઇવ નિદર્શન, નવી સામગ્રી વગેરે એક્સપોનો પાયાનો ભાગ છે. ટ્રાઇડ, ટ્રસ્ટેડ એન્ડ ટેસ્ટેડ આ ત્રણ શરતો GTE વિશે ઘણું વર્ણવે છે. આ શો વર્લ્ડ ક્લાસ ગાર્મેન્ટ અને વણાટ પ્રોડક્શન ટેકનોલોજીના પ્રદર્શન માટે જાણીતું છે અને સમયની સાથે વધારે સારો બની રહે તે માટે છેલ્લા 18 વર્ષથી GTE ભારતીય વસ્ત્રોના ઉત્પાદનને નવીનતમ વિશ્વના વલણોથી પરિચિત થવાની તક આપવા માટે સમર્પિત છે અને હજી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચલિત નવીનતમ તકનીકોને અપનાવીને પોતાની ઉત્પાદન પ્રક્રિયાઓને અપગ્રેડ કરી તેમજ તે વૈશ્વિક કક્ષાના ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોનું ઉત્પાદન કરવા અને ચીન, બેંગ્લોર, વિયેટનામ, પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર વગેરે દેશોની સ્પર્ધાઓનો સામનો કરવા તકનીકી અપગ્રેડિંગ મુદતમાં ભારતીય વસ્ત્રોના ઉત્પાદનને સહાય પૂરી પાડે છે. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ. અમરીશ ચોપડા હૈ, મેં ગાર્મેન્ટ ટેકનોલોજી એક્સપોમાં ડાયરેક્ટર હું. ભાઈ, હમરે એક્ઝિબિશન કે અંદર જો ભી ચીજ ગાર્મેન્ટ બનાને કી જરૂરી હોતી હૈ વો સબ ચીજે યહાં પે ઉપલબ્ધ હૈ. છોટી સુઈ કી મશીન સે લેકે બડી સે બડી કટર તક અવેલેબલ હૈ. યહાં પે 22 કન્ટ્રી સે લોગ આયે હુએ દિખાને કે લિયે અપના પ્રોડક્ટ. ચાઇના, ઇટલી, સ્પેન, જર્મની, યે મેજર કંપની કન્ટ્રીઝ હૈ યહાં પે પાર્ટિસિપેશન હૈ હમારે પાસ. 125 સે જ્યાદા કંપનીયાં યહાં પે પાર્ટિસિપેટ કર રહી હૈં ઓર 300 સે જ્યાદા બ્રાન્ડ યહાં પે ડિસ્પ્લે હો રહે હૈં. જો ઇન્ડસ્ટ્રી કો અપગ્રેડ કરવા કે લીએ ગાંધીનગર, અમદાવાદ, સુરત કે ઝોન કે અંદર જીતને ભી ગાર્મેન્ટ વાલે હૈ ઉનકો અપગ્રેડેશન કરવા કે લીએ બહોત અચ્છી એક્ઝિબિશન હૈ ઓર ઇન્ડિયા મે ઇસસે બડી એક્ઝિબિશન હોતી નહીં હૈ. હમ યહાં પે ઇન્ડિયા મે સબસે બડી એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરતે હૈ ઓર યે હમારા સેકન્ડ એડિશન હૈ અમદાવાદ કે અંદર. યહાં પે નયા કેડકેમ હૈ, સુઈંગ મશીન હૈ, લેઝર મશીન્સ હૈ, હાઈ એન્ડ સ્ટિચિંગ મશીન્સ હૈ, કટર્સ હૈ. મેં મશીન્સ કી ગિનતી બતાને તો અગર આપ ડિસ્પ્લે મેં દેખેંગે તો મોર દેન 2000 મશીન્સ ડિસ્પ્લે હોંગી. પ્રોડક્ટ વાઇઝ, કંપની વાઇઝ દેખેંગે તો 250 સે જ્યાદા બ્રાન્ડ ડિસ્પ્લે હોંગે હમારે યહાં. ઓર યહાં કે મેમ વર્લ્ડ વાઇડ સે પાર્ટિસિપેશન હૈ, ચાઇના, જર્મની, સ્પેન, ઇટલી, યહાં સે પાર્ટિસિપેશન હૈ. વેસ્ટર્ન વાઇઝ અગર દેખા જાય તો લાસ્ટ એડિશન કે અંદર મેરે પાસ મ્યાનમાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન સે વેસ્ટર્ન યહાં પે ભી આયા થા અમદાવાદ કે અંદર. તો હમારી પબ્લિસિટી ઉસકે કારણ, આપ લોગ કે મીડિયા કે સપોર્ટ કે કારણ યે સબ ચીઝે એક્ઝિક્યુટ.